દાહોદના એક ગામમાં એક પૂર્વ પ્રેમી પોતાની 19 વર્ષીય પ્રેમિકાને લગ્ન કરવા માટેની લાલચ આપી જબરદસ્તી કરી લઈ જતો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો પોતાની બે મોટરસાયકલો લઈને આવી પ્રેમીને બાંધી કિશોરી સાથે ત્રણ ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચરતા પોલીસે પ્રેમી સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. સંબંધોને શર્મસાર કરતી ઘટના દાહોદ જિલ્લામાં બનવા પામી છે. એક 19 વર્ષીય કોલેજિયન યુવતીને ત્રણ હવસખરોએ પોતાની હવસનો શિકાર બનાવી પીખી નાખતા પંથકમાં ભારે ફિરકાટ વરસી રહ્યો છે. દાહોદ જિલ્લાના એક ગામની 19 વર્ષીય કિશોરીને ઝાલોદ તાલુકાના આંબા ગામનો રહેવાસી તેનો પૂર્વ પ્રેમી અજીત બારિયા કિશોરીને બળજબરીપૂર્વક લગ્નના ઇરાદે દાહોદના રામપુરા ખાતેના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને કિશોરી સાથે જબરદસ્તી કરતો હતો. તે દરમિયાન અજાણ્યા ઇસમો બાઇક પર ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રેમીને માર મારી તેને બાંધી દઈ તેમજ યુવતીના પણ હાથ બાંધી ત્રણેય ઇસમોએ વારાફરતી કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. તે યુવતીને માર મારી શરીર ઉપર પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કિશોરીએ પોતાના માતા પિતા સાથે હિંમત દાખવી દાહોદ રૂરલ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં દાહોદ તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા. દુષ્કર્મ આચરનાર આરોપીઓ મનુ પલાસ, તુર્મલ માવી, શૈલેષ ડામોર તેમજ ભગાવી જનાર પૂર્વ પ્રેમી અજીત બારિયા એમ ચારેય આરોપી વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસે બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ રાત્રે 12 વાગ્યાની આસપાસમાં એક બેન તેમના જૂના પ્રેમી સાથે બાઇક પર બળજબરીથી બેસાડી ઘટના પ્રકાશમાં આવતા જાણવા મળેલ છે કે આ બેન છે તેમને તથા તેમના પ્રેમીને ત્રણ અજાણ્યા શખ્સોએ બાંધી તેમની નાકની નથણી લઈ લીધેલી છે અને તેમની પર બળાત્કાર ગુજરાની ફરિયાદ હકીકત બહાર આવતા દાહોદ રોડ પોલીસ સ્ટેશનના કોસઈ શ્રી મકવાણા તથા તેમની ટીમે ગણતરીના કલાકમાં ત્રણ અજાણ્યા શખ્સો અને જે બેનને મળજબરીથી બેસાડી ગયા તે શખ્સને ઝડપી પાડ્યો છે અને આ ગુનો અત્યારે ડિટેક્ટ થયેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.